ગુજરાતમાં અત્યારે આજે સવારની જે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારબાદ અત્યાર સુધી જે દિવસ દરમિયાન જે કેસીસ આવ્યા છે 70 જેટલા પોઝિટિવ કેસીસ છે. ફરીથી અમે બધાને કહેવા માંગીએ છીએ કે આ જે કેસીસ આવ્યા છે તમામ કેસીસ લગભગ આપણા હોટસ્પોટ્સની અંદરથી જ છે. એટલે જેમ આપણે સવારે પણ કહેવામાં આવ્યું કે સિચ્યુએશન બિલકુલ આપણા અંકુશમાં છે, કેમ કે આપણે જે એક નિર્ણય લીધું હતું કે જે બધા હોટસ્પોટ્સના ક્લસ્ટર્સ છે ત્યાં થોડું બહુ જ અગ્રેસિવ ટેસ્ટિંગ કરવાનું આપણે નિર્ણય લીધું હતું, જેથી કે આપણે વીણી વીણીને જેટલા પણ પોઝિટિવ કેસીસ હોય એને બહાર કાઢી શકીએ અને બહાર કાઢીને એમને જે પ્રોટોકોલ છે મુજબ ટ્રીટમેન્ટમાં પણ મૂકીએ, આઇસોલેશન પર રાખીએ, જેથી કે આ જે ચેઇન સંક્રમણનું જે સાંકળ છે, ચેઇન છે, એને બિલકુલ આપણે બ્રેક કરી શકીએ. અને આ સરકારની જ વ્યૂહરચના છે કે આ હોટસ્પોટ્સમાં આપણે બિલકુલ એને ટેસ્ટ કરીને એક એક કેસને કાઢીને કોરોનાને ડામવા માટે આ રીતે આપણે એક નિર્ણય લીધો છે. એટલે આપણે જેમ ગઈકાલે પણ કહ્યું હતું, આ વિસ્તારોમાં કેમ કે આપણે ઘનિષ્ઠ હોટસ્પોટ છે અને ચેકિંગ કરીએ છીએ, સ્વાભાવિક છે કે કેસીસની સંખ્યા વધશે અને ગઈકાલે પણ કહ્યું હતું એ રીતે વધ્યું પણ છે, હજી પણ વધી શકે. અને આજે એક પણ મરણ સવારના પ્રેસ કોન્ફરન્સ પછી નથી થયું અને આજે 3 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને બિલકુલ સાજા થઈને ઘરે ગયા છે. હવે અમદાવાદમાં આજના જે પોઝિટિવ કેસીસ છે, આપણે ટેસ્ટિંગ પણ જેમ આપણે વાત કરી બહુ જ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરી છે અને એમાં અત્યારે સવારથી અત્યાર સુધીની વાત કરીએ તો 540 જેટલા ટેસ્ટ આપણે અમદાવાદમાં કર્યા અને એમાંથી 44 જેટલા આ વિસ્તારથી જ જે છે પોઝિટિવ નીકળ્યા છે. અને એમાં 36 જેટલા પુરુષો છે અને 8 જેટલી મહિલાઓ છે. એ જ રીતે વડોદરાની આપણે વાત કરીએ તો જે વિસ્તારમાં આપણે હોટસ્પોટ હતું એ વિસ્તારમાં જ આપણે જે એક્સેસિવ ટેસ્ટિંગ કર્યા, જેથી કે એક એક કેસ આપણે આઇડેન્ટિફાઈ કરી શકીએ અને ત્યાંના લોકોમાં પણ ચેપ ન વધે અને બીજા વિસ્તારના લોકોમાં પણ આ ચેપ બહાર સંક્રમણ ન થાય એની ચિંતા સરકારે કરી છે. અને એમાં 270 જેટલા ટેસ્ટ ત્યાંના વહીવટીતંત્રોએ કર્યું, જેમાંથી 20 જેટલા પોઝિટિવ આવ્યા છે. અને એ જ રીતે ભરૂચમાં આપણે જેમ વાત કરી એક વિસ્તારમાં, એટલે એમાં જે ગામના નામો પણ છે સવારે શેર કરવામાં આવ્યા છે, અત્યારે પણ વિગત આપવામાં આવશે, એમાં 3 કેસીસ છે. સુરતની અંદર પણ 3 પોઝિટિવ કેસીસ આવ્યા છે. એમ કરીને 70 જેટલા ટોટલ આપણા પોઝિટિવ કેસીસ ગુજરાતમાં સવારની પત્રકાર પરિષદ પછી અત્યાર સુધી આવ્યા છે. એમ કરતાં ટોટલ અત્યાર સુધીના જે આપણે કોવિડ 2019 શરૂ થયું આપણા ત્યાં સૌથી પહેલો પોઝિટિવ કેસ, ત્યારથી ઉત્તરોત્તર અત્યાર સુધી જોઈએ તો 378 જેટલા આપણા કુલ પોઝિટિવ કેસીસ આવ્યા છે. અને એમાંથી આજની તારીખે 323 એવા દર્દીઓ છે કે બિલકુલ સ્ટેબલ છે અને 3 લોકો એવા છે કે જે વેન્ટિલેટર પર છે, ક્રિટિકલ છે. અને ડિસ્ચાર્જ જે થઈને ગયા એ પણ 33 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે. આજે જેમ વાત કરી 3 લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે, એમની વિગત પણ આ રીતે છે. એક 32 વર્ષની મહિલા, ગાંધીનગરના છે, એસવીપીમાં હતા અને ડિસ્ચાર્જ થઈને ગયા છે. એક 66 વર્ષના પુરુષ, વડોદરાના છે, ગોત્રી હોસ્પિટલમાં છે, જે પણ ડિસ્ચાર્જ થઈ ગયા છે. અને એક 59 વર્ષના મહિલા છે, અમદાવાદના એસવીપીના, જે પણ ડિસ્ચાર્જ થઈને ગયા છે. આજે એક અગત્યની વાત એ પણ શેર કરવાની છે કે આપણે જોઈએ તો ટેસ્ટિંગના પણ આઈસીએમઆરના જે આંકડા છે એમાં ગત 24 કલાકમાં ભારતભરમાં 16,000 જેટલા ટેસ્ટિંગ થયા છે જે કોવિડ 2019ના સંદર્ભમાં. અને એ પૈકી 1520 જેટલા, એટલે ઓલમોસ્ટ 10% કહી શકાય, ગુજરાતના જ આપણે ટેસ્ટ છે. એટલે કહેવાનો અર્થ છે કે અગ્રેસિવ રીતે, ખૂબ જ પ્રોએક્ટિવ રીતે આપણે સામે ચાલીને આટલા બધા હોટસ્પોટ્સમાં આપણે વધારે ટેસ્ટ કર્યા છે અને આપણી વસ્તી પ્રમાણના પ્રમાણમાં આ જે ટેસ્ટિંગનું પ્રમાણ છે ઘણું વધારે છે. એટલે 6% કરતાં આપણે 10% જેટલું આપણું ટેસ્ટની સંખ્યા આપણા ત્યાં છે. અને એના અગ્રેસિવ ટેસ્ટિંગના લીધે અને પણ હોટસ્પોટ્સના લીધે 900 જેટલા ટેસ્ટ આપણે કર્યા અને એમાં 70 જેટલા પોઝિટિવ
કેસીસ આવ્યા છે અને એનું બ્રેકઅપ આપવામાં આવ્યું. હવે જે 24 કલાક જેમ અત્યારે વાત કરી, ટોટલ ટેસ્ટ 1519 અને એમાં પોઝિટિવ ટેસ્ટ 116, નેગેટિવ 1300, એટલે એ પણ આપણે એક ટકાવારી લઈએ તો ઇટ ઇઝ વેરી સ્મોલ નંબર કમ્પેરેટિવલી. 1519માંથી 1300 જેટલા નેગેટિવ છે, 103 પેન્ડિંગ છે અને 116 જેટલા કેસીસ પોઝિટિવ છે. અને અત્યાર સુધી જે ક્યુમ્યુલેટિવ ટોટલ આપણા જે કેસીસ છે ટેસ્ટ, 7718 ટેસ્ટ કર્યા છે, એમાંથી 378 જેટલા કેસીસ પોઝિટિવ ટોટલ થયા છે અને નેગેટિવ 7237 જેટલા નેગેટિવ છે અને પેન્ડિંગ 103 જેટલા છે. તો આ રીતની જે આપણી પરિસ્થિતિ છે, અને જિલ્લાવાર જો આંકડા જોતા હોય તો અમદાવાદમાં 197 કેસીસ છે, સુરતમાં 27 કેસીસ, રાજકોટની અંદર 18, વડોદરામાં 59, ગાંધીનગરમાં 14, ભાવનગરમાં 22, કચ્છમાં 4, મહેસાણા અને ગીર સોમનાથના મૂળ 2 કેસીસ, ભાવનગર 22, કચ્છ 4, મહેસાણા 2, ગીર સોમનાથ 2, પોરબંદર 3, પંચમહાલ 1, પાટણના 14 કેસીસ, છોટાઉદેપુરના 2, જામનગરમાંથી 1 કેસ, મોરબીમાંથી 1 કેસ, આણંદના 2 કેસ, અને એ જ રીતે સાબરકાંઠા, દાહોદના પણ 1 કેસીસ, અને ભરૂચમાં હમણાં જેમ આપણે વાત કરી 7 જેટલા કેસીસ આવ્યા છે. અને આનું પણ બ્રેકઅપ, દાખલા તરીકે ભરૂચના 7-7 કેસ જે છે લોકલ એક ક્લસ્ટરમાંથી નીકળ્યા છે, અને એમાં પણ ટ્રાવેલ હિસ્ટ્રી નીકળે છે. 378 જેટલા આપણા જે ટોટલ કેસીસ છે એમાંથી વિદેશવાળા 33 જેટલા કેસીસ છે, આંતરરાજ્ય ટ્રાવેલના 32 અને 313 જેટલા લોકલ, પણ આ બધામાં કોન્ટેક્ટ પણ ક્યાંથી આવ્યું છે એની પણ વિગત આપણે એસ્ટાબ્લિશ કરી શક્યા છે. તો આજે ખાસ એક બીજી આપણી જે હાઈ પાવર્ડ કમિટીની મીટિંગ થતી હોય છે, જેમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના અધ્યક્ષપણામાં નિર્ણયો લેતા હોય છે, આજે એ મીટિંગમાં સાહેબની અને આખી ટીમની જે ચર્ચા થઈ એમાં એક અગત્યનો નિર્ણય લીધું છે કે જે વિસ્તારમાં અત્યાર સુધી કેસીસ નથી આવ્યા, જે જિલ્લામાંથી સામેથી કેસીસ નથી આવ્યા, સાડીના કે પછી જેને સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન કહીએ છે કે પછી આવા કોઈ ટ્રાવેલ રિલેટેડ વિદેશથી આવેલા કે જેના કોવિડ પોઝિટિવ ટેસ્ટ નીકળ્યા હોય એવા કેસીસ નથી, એ બધામાં પણ આપણે ભ્રમમાં તો નથી ને? અને સામેથી જે રીતે આપણે હોટસ્પોટ્સમાં પણ એક વ્યૂહરચનાથી પ્રોએક્ટિવ સામે ચાલીને અગ્રેસિવ ટેસ્ટિંગ કર્યું, એવું નિર્ણય આજે લેવામાં આવ્યું છે કે એક સાવચેતીના પગલા રૂપે આપણે બીજા બધા ડિસ્ટ્રિક્ટ્સ કે જ્યાં કોઈ કેસીસ નથી એમાં પણ 100 કેસીસ, એટલે એક આપણે કાલથી શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. અને એ ટેસ્ટ કરાવવામાં આવશે એના ઉપરથી પણ આપણને એક આઈડિયા મળશે કે બીજે કયા કયા વિસ્તારોમાં આ કોઈ કારણસર ગયા હોય તો ત્યાં પણ આ પોઝિટિવ કેસીસના પ્રમાણ હોય તો કેટલા છે. અને આમ જાણવાથી ગુજરાતની અંદર પણ જો બીજા રાજ્યોની સરખામણીમાં ફોર્ચ્યુનેટલી અત્યારે કેસીસના પ્રમાણમાં એટલો વધારો નથી થયો, પણ જો કેસીસ નીકળે તો પણ આપણે આવી જ એક સ્ટ્રેટેજી લઈને ગુજરાતમાંથી કોરોનાને બિલકુલ ડામવાની દિશામાં આપણે આગળ એક્શન્સ લઈ શકીએ, જેને આપણે કહીએ છીએ અગ્રેસિવ કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી, એ દિશાથી આ કરવામાં આવ્યું છે. એટલે આપણે પર મિલિયનની પણ આપણે વાત કરીએ તો 102 કેસ પર મિલિયનનું પણ એક નિર્ણય લેવામાં આવ્યું છે. જે જિલ્લાઓમાં એક પણ કેસ નથી, જિલ્લા દીઠ 100 કેસીસ કરવાનું પણ આપણે નિર્ણય લીધું, જેથી કે પ્રોએક્ટિવલી આપણે કરી શકીએ. અને જેમ આપણે વાત કરી કે હમણાં જે રોજના ભારતના જે ટેસ્ટ થાય છે
એનું પણ ગઈકાલના આંકડા આપણે જોઈએ તો આપણે 10% જેટલા ટેસ્ટ કર્યા છે અને આપણી વસ્તી ઇઝ મચ લેસ ધેન દેટ. તો એ રીતે પણ એની જે પ્રમાણ છે એના કરતાં ઓલમોસ્ટ બમણું આપણે કહી શકાય કે આપણા ત્યાં ટેસ્ટિંગ આપણે કરી છે. અને ફરી એ જ વાત બધાને કહેવા માગીએ છીએ કે બિલકુલ ગભરાવાની જરૂરત નથી. આ જે આશ્ચર્યજનક આઉટકમ નથી, કેમ કે જે હોટસ્પોટ્સ છે એની જ અંદર આપણે આ રીતે એક અગ્રેસિવ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય છેલ્લા 3-4 દિવસથી માન્ય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણામાં જે મિટિંગ્સ થાય છે અને એ જ રીતે માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બધા જે સિનિયર અધિકારીઓ હોય છે એની અંદર આ નિર્ણય લેવાયો છે. અને એના ફળ સ્વરૂપે આપણે જોયા કે આ બધા પોઝિટિવ કેસીસ નીકળ્યા, જેથી કે આપણે એ બધાને એક એકને આઇસોલેટ કરીને ટેસ્ટિંગ, ટ્રીટિંગ અને જે રીતે એમને સાજા કરીને ડિસ્ચાર્જ કરીને પાછા ઘરે મોકલવા માટેની બધી તજવીજ હાથ ધરવામાં આવી છે. અને આમ કરવાથી જે કોરોનાની એક સાંકળ છે, સંક્રમણનું જે ચેન છે એને આપણે તોડી શકીએ, વી કેન બ્રેક ધ ચેન. આ એક હેતુથી અને આ એક સ્ટ્રેટેજીથી, રણનીતિથી આપણે આવું એક સિસ્ટમ અપનાવ્યું છે. અને જેમ કહ્યું છે, આવતીકાલથી જ્યાં નથી એ વિસ્તારોમાં પણ આપણે આ રીતે ચેકિંગ કરવાના છે, જેથી કે એવા કોઈ કેસીસ પણ જે આપણને અત્યારે ખબર ન પણ હોય ત્યાં કોઈ ફોરેનથી આવ્યા હોય, કેમ કે ઘણી વખતે આપણે મોટાભાગના લોકો આ બધા નિયમોનું પાલન કરે જ છે, પણ આપણે ઘણા કેસીસમાં જ્યાં FIR પણ દાખલ કરવા પડ્યા છે એવા પણ કેસીસ છે કે જે લોકો આવા સિમ્પટમ્સ હોય કે પછી વિદેશથી આવેલા લોકો કે પછી જે અંતર રાજ્યોમાંથી બીજા રાજ્યોમાંથી આવેલા લોકો કદાચ આ સંક્રમણ લઈને આવ્યા હોય, એમના કોન્ટેક્ટમાં આવ્યા હોય તો પણ સામે ચાલીને જાણ કરતા નથી. એટલે એવી એક સંભાવના, ભલે ઓછી ટકાની, એક ઓછી પ્રોબેબિલિટી પણ રહેતી હોય છે કે કંઈ સંક્રમણ બીજા જિલ્લાઓમાં પણ હોય તો એને તરત જ આપણે એને પકડી શકીએ અને એને વધારે ફેલાવવામાં આપણે બિલકુલ એને અટકાવી શકીએ કે વધારે ફેલાય નહીં. આ હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નમસ્કાર.